गुड मॉर्निंग फ्रेंड्स, आज आप धोरण 10 प्रकरण नंबर 8 त्रिकोण नीति एमां स्वाध्याय 8.1 एमां दाखला नंबर 11 खरा खोटा जोईशुं। तेमां खरा खोटा पहेलुं विधान जुओ, तेन एनुं मूल्य हमेशा एक करता ओछुं होय छे। तेन एनुं मूल्य हमेशा एक करता ओछू होय छे। तो आपेल विधान सत्य नथी, आपेल विधान सत्य नथी, कारण के तेननी अंदर 60 अंश नो खूणो होय त्यारे एनुं मूल्य छे तेन, 60 नुं मूल्य छे √3, अने √3 नी किंमत केटली थाय छे 1.73। √3 नी किंमत केटली थाय छे 1.73, माटे आ विधान सत्य नथी। बीजु विधान, ए माप वाला कोई खूणा माटे शेक ए बराबर 12/5 सत्य छे। तो आ विधान सत्य छे, शेक ए नी किंमत 12/5 आ विधान सत्य छे, कारण के काटकोण त्रिकोण में कर्ण ए सौथी मोटी बाजु छे। काटकोण त्रिकोण में कर्ण एक एवी बाजु छे सौथी मोटी, એટલે ઉપર શેક નો મતલબ થાય કર્ણ ભાગ્યા પાબા। શેક નો મતલબ શું થાય? કર્ણ ભાગ્યા પાબા, એટલે ઉપર 12 છે એ મોટું માપ છે 5 કરતા। માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે, એટલે આ વિધાન સત્ય છે એમ કહેવાય। હવે ત્રીજું વિધાન જુઓ, વિધાન નંબર 3, કે ખૂણા એ ના કોસેકન્ટ ને સંક્ષિપ્ત કોસ એ તરીકે ઓળખાય છે। તો તમે જુઓ, કોસેકન્ટ એને શોર્ટમાં કોસેક કહેવાય, અહીંયા કોસ કીધું છે, માટે આ વિધાન ખોટું। તો આ વિધાન સત્ય નથી, કારણ કે ખૂણા એ ના કોસેકન્ટ ને કોસેક એ તરીકે લખાય છે, કોસ એ તરીકે લખાતું નથી। ચોથું વિધાન, કોટ અને એ નો ગુણાકાર કોટ એ છે, કોટ અને એ નો ગુણાકાર કોટ એ છે। તો આ વિધાન પણ સત્ય નથી, કારણ કે કોટ એ એ કોટ એ નો ગુણાકાર નથી, કોટ એ એ કોટ અને એ નો ગુણાકાર નથી, કોટ એ ને અલગ કોઈ જ નથી, એટલે કે કોટ અને એ નો ગુણાકાર નથી, એટલે કોટ એ અલગ કોઈ જ નથી, એટલે કે એ છે કોટ છે ને એ ખૂણાની પાબા અને સાબા નો ગુણોત્તર બતાવે છે। કોટ એ નો મતલબ શું થાય છે? કોટ એ એટલે એ ખૂણા માટે પાબા અને સાબા નો ગુણોત્તર છે એવું બતાવે છે, કોટ અને એ બંને ગુણાકાર છે એવું બતાવતા નથી, માટે આ વિધાન સત્ય નથી। પાંચમું વિધાન જોઈએ, કે થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઈન થીટા બરાબર 4/3 શક્ય છે। તો આ વિધાન સત્ય નથી, કારણ કે સાઈન નો અર્થ થાય સાબા અપોન કર્ણ, અને કર્ણ હંમેશા કાટકોણ ત્રિકોણમાં કેવું હોય? મોટું માપ હોય। તો અહીંયા આગળ તો છેદમાં 3 છે, એ અંશના 4 કરતા નાના છે, માટે કહી શકાય કે આ વિધાન સત્ય નથી। કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ જ સૌથી મોટી બાજુ હોય, એની બદલે અહીંયા કર્ણ તરીકે શું આપેલું છે? 3, જે અંશમાં સાબા 4 છે એની કરતા નાનું આપ્યું છે, માટે આ વિધાન કેવું થશે? ખોટું। હવે મિત્રો, સ્વાધ્યાય 8.2 જોઈએ, કે સ્વાધ્યાય 8.2 ની અંદર આપણે સ્વાધ્યાય 8.2 માં દાખલા નંબર 1, એમાં તમને સાઈન 60 × cos 30 + sin 30 × cos 60, તો આપણે આગળ ત્રિકોણમિતિના 0, 30, 45, 60 અને 90 ના ખૂણા માટે જુદા જુદા ત્રિકોણમિતિય ગુણોત્તરનું કોષ્ટક કેવી રીતે બને એ શીખવાડી દીધું।
તો એ કોષ્ટક બનાવતા તમારે પહેલા શીખી જવાનું અને એને આધારે આ કિંમતો યાદ રાખવાની. અને તમે જોઈ શકો છો કે સાઈન 60 ની કિંમત, સાઈન 60 ની કિંમત કેટલી થાય? √3/2. કોસ 30 ની કિંમત થાય √3/2. સાઈન 30 નું મૂલ્ય છે 1/2, અને કોસ 60 નું મૂલ્ય પણ છે 1/2. હવે આનું સાદુરૂપ આપીએ કે √3/√3 એટલે 3, અને 2/2 એટલે કેટલા થશે? 4, પ્લસ 1/1 એટલે 1, અને છેદમાં 2 છે એટલે 2/2 એટલે 4. હવે તમે જોઈ શકો છો અહીંયા બંને પદના છેદમાં કેટલા છે? 4, એટલે 4 લસા આવશે, એટલે કે 3/1. તો 3માં 1 ઉમેરો એટલે કેટલા આવશે? 4. તો 4 ને 4 વડે ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળે 1. 4 ને 4 વડે ભાગાકાર કરીએ એટલે જવાબ કેટલો મળશે? 1. એવી જ રીતનો બીજો દાખલો આપ્યો છે, દાખલા નંબર 2, કે દાખલા નંબર 2 ની અંદર તમને 2 tan² 45 વત્તા cos² 30 માઇનસ sin² 60 આપ્યું છે. તો એમાં 2 એમનેમ રહેશે, tan 45 ની કિંમત છે 1, તો 10 નો સ્ક્વેર કરો એટલે 1 નો સ્ક્વેર થશે 1, પ્લસ cos 30 ની કિંમત, તો cos 30 ની કિંમત છે √3/2. cos 30 ની કિંમત કેટલી છે? √3/2. અહીંયા કોસ નો સ્ક્વેર હોવાથી √3/2 એનો આપણે સ્ક્વેર કરીશું, માઇનસ sin 60 એટલે કે sin² 60. તો sin 60 ની જે કિંમત છે એનો શું થશે? સ્ક્વેર. sin 60 એની કિંમત નો શું થશે? સ્ક્વેર. એટલે 2 એમનેમ રહેશે, 1 નો વર્ગ 1, પ્લસ √3 નો વર્ગ 3, અને છેદમાં 2 છે તો 2 નો વર્ગ કેટલો આવશે? 4, માઇનસ √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, એટલે કે 3/4 અહીંયા પ્લસ છે અને અહીંયા 3/4 માઇનસ છે, તે ઉડી જશે, પ્લસ માઇનસ 0, અને 2 એકા 2 આપણને આન્સર મળે. કેટલો આન્સર આવશે? 2 એકા 2. હવે જુઓ મિત્ર, આગળ દાખલો જોઈએ. ત્રીજો દાખલો જોઈએ. cos 45/(sec 30)/cos 31 આપી છે. cos 45 ની કિંમત છે 1/√2. sec 30 ની કિંમત 2/√3. અને cos 31 ની કિંમત છે 2, એટલે અહીંયા આગળ 1/√3 એમનેમ રહેશે, છેદમાં √3 લસાઅ આવશે, એટલે 2 એમનેમ, પ્લસ આ √3 2 ની સાથે ગુણાય એટલે 2√3. હવે તમે જોઈ શકો છો અંશના છેદમાં રહેલા √2 છેદમાં આવશે, અને છેદના છેદમાં રહેલા √3 ક્યાં જશે? અંશમાં. એટલે હવે આ 2 વત્તા 2 √3 ને કૌંસમાં લખ્યા છે, તો 2 વત્તા 2 √3 છે, તો અહીંયા પ્લસ છે, તો એને ઉપર નીચે પ્લસ નું માઇનસ કરીને ગુણી દો, એટલે 2 - 2 √3 વડે અંશ અને છેદ ને આપણે ગુણ્યા. તો તમે જુઓ √3 એમનેમ રહેશે, 2 કોમન કાઢ્યા અહીંથી, 2 - 2 √3 છે તો 2 કોમન, એટલે 2 ને 2 વડે ભાગીએ તો 1 - √3, અને છેદમાં √2 એમનેમ, અને 1 વખત અહીંયા પ્લસ, અહીંયા વચ્ચે 1 વખત માઇનસ, એટલે બંને પદ નો વર્ગ થશે, તો 2 નો વર્ગ થશે 4, માઇનસ 2√3 નો વર્ગ કરીએ તો 2√3 × 2√3, એટલે જવાબ આવે 2 × 2 = 4, √3 × √3 તો 3, એટલે 4 × 3 કેટલા આવશે? 12, એટલે અહીંયા આગળ આવ્યા 12, 4 માંથી 12 જાય તો આવશે -8, 4 માંથી 12 બાદ થાય તો કેટલા આવશે? -8, અને અહીંયા છેદમાં √2 હતું, એ √2 ને દૂર કરવા માટે અંશ છેદ ને √2 વડે ગુણ્યા, જેથી કરીને √3 નો ગુણાકાર, આ જે √3 છે એનો ગુણાકાર √2 સાથે કરીએ તો √6, 2 એમનેમ, 1 - √3 પણ એમનેમ, અને છેદમાં √2 નો √2 જોડે ગુણાકાર એટલે 2, 4 માંથી 12 બાદ થાય એટલે આવશે -8, તો 2 2 ઉડી જશે, તો √6 નો ગુણાકાર 1 સાથે કરો તો √6, માઇનસ √6 નો ગુણાકાર √3 જોડે કરો એટલે 6 × 3 = 18, તો 18 કેવા આવશે? રૂટમાં, અને છેદમાં -8 એમ ન છે. હવે તમે ધ્યાનથી જુઓ કે 18 ના 2 ભાગ પડ્યા,
18 એટલે 18 ના બે ભાગ પડ્યા 9 દુ 18 અને વર્ગમૂળમાં 6 એમ 9 છે પણ માઇનસ પછીનું પદ પહેલા લખ્યું અને માઇનસ પહેલાનું પદ પછી લખ્યું એનું કારણ કે છેદમાં માઇનસ 7 હતા તે માઇનસ નિશાન દૂર કર્યો એટલે માઇનસ 7 નું શું થઈ ગયું પ્લસ 8 એટલે 9 નું વર્ગમૂળ આવશે 3 આ 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળમાં 2 માઇનસ રૂટ 6 એમ 9 અને છેદમાં છે 8 એટલે આ રીતે આપણને જવાબ મળ્યો કે 9 નું વર્ગમૂળ 3 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2 માઇનસ રૂટ 6 છેદમાં 8 તો હવે દાખલા નંબર 4 જોઈએ કે દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની અંદર સાઇન 30 વત્તા ટેન 45 માઇનસ કોસેક 5 60 છેદમાં 31 વત્તા કોસ 60 વત્તા કોસ 45 તો સાઇન 30 ની કિંમત છે 1/5 ટેન 45 ની કિંમત 1 કોસેક 60 ની કિંમત છે 2/√3 અહીંયા 2/√3 ખાસ ધ્યાન રાખજો અહીંયા છે 2/√3 હવે સેક 30 ની કિંમત 2/√3 કોસ 60 ની કિંમત 1/5 અને કોસ 45 ની કિંમત છે 1 એટલે હવે લસા આવશે તો અહીંયા છેદમાં 2 છે ને અહીંયા √3 એટલે 2√3 લસા આવે એટલે આ 21 સાથે √3 ગુણાય તો √3 પ્લસ આ 21 સાથે 2 અને √3 બંને ગુણાશે એટલે 2√3 માઇનસ 2 સાથે 2 ગુણાય એટલે 2 × 2 = 4 એવી જ રીતે છેદમાં લસા આવશે તો છેદમાં √3 અને 2 છે એટલે 2√3 લસા તો 2 જોડે ગુણાય એટલે 2 × 2 = 4 પ્લસ √3 1 જોડે ગુણાય તો √3 અને આ 2√3 છે એ એક સાથે ગુણાય તો 2√3 એટલે 2√3 ઉડી જશે √3 વત્તા 2√3 એટલે 3√3 √3 વત્તા √3 વત્તા 2√3 એટલે 3√3 માઇનસ 4 એમ 9 એવી જ રીતે છેદમાં √3 વત્તા 2√3 એટલે 3√3 પ્લસ 4 એમ 9 રહેશે હવે તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે માઇનસ નિશાન છે અહીંયા વચ્ચે પ્લસ એટલે એનું સાદુરૂપ આપવા માટે તમારે વચ્ચે પ્લસ છે તો વચ્ચે માઇનસ લખી અને અંત અને છેદમાં ગુણવાનું એટલે 3√3 વત્તા 4 આપેલું છે તો તમારે 3√3 - 4 વડે છેદમાં અને અંશમાં ગુણવાનું એટલે 3√3 - 4 3√3 - 4 બે વખત છે એટલે 3√3 - 4 નો સ્ક્વેર થશે અને છેદની અંદર 3√3 વત્તા 4 3√3 - 4 એટલે એક વખત પ્લસ છે એક વખત માઇનસ છે એટલે 3√3 નો વર્ગ કરો તો 3 × 9 √3 × √3 એટલે 3 તો 9 × 3 = 27 એટલે 3√3 નો વર્ગ કરવાથી કેટલા આવશે 27 અને 4 નો વર્ગ કરીએ તો કેટલા આવે 17 એટલે તમે જુઓ અહીંયા છેદમાં લખ્યું છે 27 - 16 એટલે 3√3 નો વર્ગ આપણે કૌંસમાં બે પદ હોય ને એનો વર્ગ કરવો હોય તો એ વિસ્તરણ જાણીએ છીએ કે કૌંસ નો વર્ગ -2 કૌંસ વત્તા કૌંસ નો વર્ગ એટલે કૌંસમાં પહેલું પદ છે 3√3 એ 2 વખત લખવાનું બીજું પદ છે 4 એ 2 વખત લખીએ એટલે 3√3 નો વર્ગ એટલે 27 4 નો વર્ગ તો 16 અને વચ્ચેના ત્રણેય પદનો ગુણાકાર કરીએ તો 2 × 3 = 6 6 + 24 √3 હવે 27 માં 16 ઉમેરીએ તો 27 માં 16 ઉમેરવાથી 43 મળે -24 √3 અને છેદમાં 11 પણ એમનામ રહેશે હવે દાખલા નંબર 5 જોઈએ દાખલા નંબર 5 માં 5 cos² 60 વત્તા 4 sec² 30 -10² 45 છેદમાં આપ્યું છે sin² 30 વત્તા cos² 30 તો હવે તમે જુઓ 5 એમનામ રહેશે cos 60 ની કિંમત છે 1/5 એનો વર્ગ કરો પ્લસ 4 એમનામ sec 30 ની કિંમત છે 2/√3 એનો સ્ક્વેર કરીએ એટલે 2/√3 નો સ્ક્વેર tan 45 ની કિંમત છે 1 એનો સ્ક્વેર થશે છેદમાં sin 30 ની કિંમત 1/5 એનો સ્ક્વેર પ્લસ
કોસ 30 ની કિંમત √3 / 2 એનો પણ સ્ક્વેર આવશે. એટલે જો 5 એમ નામ 1 દ્વિતીયાંશ નો વર્ગ કરો તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ થશે 4. 1 નો વર્ગ કેટલો થશે 1 અને 2 નો વર્ગ 4 + 4 એમ નામ 2 √3 છે એનો સ્ક્વેર કરવાનો છે. તો 2 નો વર્ગ 4 √3 છે એનો વર્ગ કરો તો √3 નો વર્ગ થશે 3 અને 1 નો વર્ગ 1. 1 નો વર્ગ 1 2 નો વર્ગ /4 √3 /2 એનો વર્ગ કરીએ તો √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ આવશે 4. હવે તમે જો અહીંયા લસાઅ લેવો પડે, અહીંયા સદરૂપ આપો, અહીંયા 4 અને 3 છે એટલે 4 તરી 12 લસાઅ આવશે. એટલે 12 લસાઅ લખ્યા એટલે આ 5 એકા 5 જોડે 3 ગુણ્યા એટલે 15 પ્લસ આ 4 જોડે 4 ગુણો તો 16 અને લસાઅના 4 ગુણ્યા એટલે 16 ચોક 64. પછી 1 ની સાથે 4 અને 3 બંને ગુણાશે એટલે 4 તરી 12, તો 12 એકા 12. એવી રીતે છેદની વાત કરીએ તો છેદમાં લસાઅ કેટલો આવશે? 4. એટલે અંશમાં 1 વત્તા 3 એટલે 1 વત્તા 3 એટલે કેટલા થશે? 4. અહીંયા તમે જુઓ 15 માં 64 ઉમેરો તો 79. 79 માંથી આપણે 12 બાદ કરવાના છે તો 79 માંથી 12 બાદ કરીએ એટલે કેટલા આવશે? 17. 79 માંથી 12 બાદ કરો એટલે 17 આવે. અને છેદમાં 4 4 ઉડી ગયા, 4 એકા 4 પ્રમાણે એટલે નીચે 12 છે. અંશના છેદમાં જે 12 હતા એ છેદમાં 12 રહેશે એટલે 67 છેદમાં 12 એનો આપણને આન્સર મળે. એટલે આ રીતે આપણે અહીંયા દાખલા નંબર 1 માં કિંમત શોધના 5 દાખલા જે તમને આપવામાં આવ્યા છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તમારે આ દાખલા એક વખત જોઈને ગણવાના, ફરી એક વખત વિડીયો જોઈ અને આ દાખલા મોટે ગણવાના રહેશે. થેન્ક યુ.